વાડીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાના છે. લોકોમાં એક અનેખી આનંદ અને શ્રદ્ધા જોવા મળી રહી છે. આપણી સાથે ઘણા બધા રબારી સમાજના જે લોકો છે તેઓ અહીંયા આગળ જોડાયા છે. વાડીનાથ મંદિરથી આ દ્રશ્ય તમને બતાડી રહ્યા છે. એમની સાથે જ વાત કરીશું કે એમના માટે આ પ્રસંગ કેટલો મહત્વ રાખે છે. આપનું નામ અને આ પ્રસંગ આપના માટે કેટલો મહત્વ રાખે છે? દિનેશભાઈ દેસાઈ, પૂર્વ કોર્પોરેટર ગોતા. અમારા માટે, રબારી સમાજ માટે આ પ્રસંગ ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે રબારી સમાજનું અને અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અહીંયા જે બીજા સમાજના લોકો છે એ લોકોનું પણ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. એટલે રબારી સમાજ માટે આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. સાથે સાથે કેટલી આસ્થા અને શ્રદ્ધા તમારા લોકોની જોડાયેલી છે? રબારી સમાજ તો અમારા જે ગુરુ હતા એમને અમે એવું કહેતા હતા કે ભા એટલે ભગવાન. એટલે અમે અહીંયા ભગવાનનું રૂપ ભાન આપેલું હતું. એટલે અમારા માટે તો ખૂબ મોટી આસ્થા છે, ખૂબ મોટી આસ્થા છે. આપણી સાથે બીજા પણ લોકો જોડાયેલા છે. આપનું નામ અને અહીંયા આપ છેલ્લા કેટલા દિવસથી સેવા આપી રહ્યા છો? મારું નામ શકરાભાઈ જમોરભાઈ રબારી. હું નિવૃત્ત મામલતદાર છું અને અમારી આખી સમગ્ર ટીમ છેલ્લા 12 દિવસથી સતત અહીં બાપુએ જે કામ સોંપ્યું છે કરી રહ્યા છે. અને આ શિવલિંગની પ્રતિષ્ઠાનો, વાડીનાથ શિવધામનો પ્રસ્તાવ ખૂબ સારી રીતે ઉજવાય એટલે તમામ જાતિના લોકો, રબારી સમાજના લોકો બધા અહીં જોડાઈ રહ્યા છે. અને માનનીય વડાપ્રધાનશ્રી પણ આ મંદિર સાથે અને પૂજ્ય બાપુ સાથે આસ્થા ધરાવતા હતા, તેઓ પણ 22 તારીખે પધારવાના છે. તમારી પોતાની કેટલી આસ્થા જોડાયેલી છે? અમારી પોતાની તો ખરી જ, અમે તો સેવકો છે, પણ એ સિવાય આ રબારી સમાજની તમામ જાતિના લોકો આ વાડીનાથ મંદિર સાથે ખૂબ જોડાયેલા છે અને પોતે વાડીનાથમાં દર્શનાર્થે આવે છે અને એમની મનોકામનાઓ વાડીનાથ ભગવાન પરિપૂર્ણ કરે છે. બિલકુલ, મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. આપ કહો કે આપના માટે કેટલું આસ્થાનું કેન્દ્ર છે? સમાજના માટે બહુ મોટો આસ્થાનું કેન્દ્ર છે. સનાતન ધર્મનો મોટો પ્રચાર થાય, સનાતન ધર્મ આગળ વધે હિન્દુસ્તાનમાં, એના માટે આ મંદિર બહુ મહત્ત્વની પ્રતિષ્ઠા થશે. એટલે આખા દેશમાં એની પૂજા ગાજ છે અને આખા દેશમાં એનો પ્રચાર થશે. બિલકુલ, આખા દેશમાં, કારણ કે સનાતન ધર્મની વાત જ્યાં થઈ રહી છે, એક તરફ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, બીજી તરફ અહીંયા વાડીનાથમાં પણ ત્યાં પણ પ્રધાનમંત્રી આવવાના છે. આપ કહો, આપ શું કહેશો, કેટલી આસ્થા સાથે તમે અહીંયા દર્શન કરવા આવો? એ તો બહુ મોટી આસ્થા છે. બોમ્બેથી પોતાની ફેક્ટરીઓ ક્લોઝ કરીને અહીંયા બેસી ગયા છીએ. છેલ્લા 6 દિવસથી આવી છે, 22 તારીખ સુધી અહીંયા જ છીએ. અને તમને કોઈ એવો અનુભવ થયો હોય જે તમે અમારી સાથે શેર કરી શકો? અનુભવ એટલે સમજો ને, 6 દિવસથી અહીંયાથી જવાનું મન જ નથી થતું. સ્ટાફનો બી ફોન આવે છે તો એમ બધા કે નહીં હું નહીં આવું. બિલકુલ, આપ કહો, આપનું શું કહેવું છે? અમારા બળદેવગીરી બાપુ, પૂજ્ય બળદેવગીરી બાપુ જે સમાજના ભગવાન, મતલબમાં એ દેવ થઈ ગયા એના પછી સમાજના ભગવાન તરીકે આપે જોયું છે કે ગીતો ગવાયા, બધું ગવાયું અને ભગવાન, અમારા ભગવાનનો જે આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે એટલે અમે બહુ ખુશ છીએ. બિલકુલ, ભગવાનનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, કારણ કે બળદેવગીરી બાપુનું આ એક સ્વપ્ન હતું. આપનું શું કહેવું છે, આ તમારી કેટલી આસ્થા જોડાયેલી છે, કારણ કે રબારી સમાજ આની સાથે જોડાયેલો? રબારી સમાજને અમારા ભગવાન કહેવાય એટલે એને પરિપૂર્ણ બધું કરવું, એટલે મદદ તો મેં કરવી જ પડે ને, કોઈ બી સેવા માટે તો આવી હોય જ બધું. અચ્છા, બધા જ અહીંયા સેવા માટે આવેલા? બધા સેવામાં આવ્યા છે, પણ જોડે જોડે આપણું જે શિવલિંગ છે ને, એ શિવલિંગને આપણે બારે બાર જ્યોતિર્લિંગ, આખા ભારતની અંદર આ જ્યોતિર્લિંગની ત્યાં પૂજા કરાઈ છે. ત્યાં આગળ આપણે જ્યાં છીએ ચારે ચાર ધામ, જે આપણા ભારત વર્ષના જે ચારે ચાર ધામ છે ત્યાં લઈ ગયા છે. આખા ગુજરાતની અંદર આ શિવલિંગની પરિભ્રમણા કરી છે અને લાખોની સંખ્યામાં લોકો, સેવકોએ ખૂબ જ આ જે શિવલિંગ છે એના દર્શન કર્યા, એમનો ઉત્સાહ બતાવ્યો છે. અને 16મી તારીખથી જે કાર્યક્રમ ચાલુ થવાનો છે એમાં અત્યારથી લોકોના એટલા બધા ફોનો આવે છે, એમના રહેવા માટેની વ્યવસ્થા કઈ રીતે કરવી, એ લોકો કેવી રીતે આવશે, બધું જ આખું આયોજન કર્યું છે અને લાખોની સંખ્યામાં અહીંયા લોકો, ભક્તો આવવાના છે. અચ્છા, ખાલી રબારી સમાજ આવશે કે સર્વ સમાજ અહીંયા આવવાના છે? તમામ જાતિના લોકો. બેન, આપને વાત કરું કે આ શિવલિંગ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પરિભ્રમણમાં ગયું હતું,
ત્યારે તમામ જાતિના લોકો એટલા બધા ઉમટી પડ્યા હતા, તો તારીખ 16ની તારીખની રાહ જોઈ રહ્યા છે. અને આજથી પણ આપ જુઓ તો આપના માધ્યમથી કહેવા માગું છું કે આ મંદિર સાથે જોડાયેલ તમામ જ્ઞાતિના લોકો અહીં આવશે, તમામને શ્રદ્ધા છે. બિલકુલ, તમામને સત્કાર છે. અને સાથે સાથે આપ જોઈ શકો છો બધા જ અહીંયા સેવા કરવા માટે આવેલા છે. અને કોક પોતાની ફેક્ટરી બંધ કરીને આવ્યું છે, તો કોક પોતાનો કામ ધંધો છોડીને માત્ર અહીંયા છે, કેમ કે સેવા કરવાનો એક ભાવ છે. અને આ સેવાનો ભાવ જે છે એ જ સાચા અર્થમાં જેને કહેવાય કે પ્રભુ સેવા કહેવાય. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.